સાથે સંવાદ. આ કાર્યક્રમનો જે મુખ્ય હેતુ છે તે એ છે અને આપના જે પણ પ્રશ્નો છે, જે પણ સૂચનો છે એનું અમલીકરણ કરવા માટે આખી એક ટીમ હાજર છે. અહીંયા આદરણીય સીઆર પાટીલજીએ સમગ્ર દેશની અંદર આ સાંસદ સાથેના સંવાદની શરૂઆત કરી છે કે જ્યારે પાલી સાહેબે ઘણીવાર એવા એવા પ્રશ્નો ઉઠાવ્યા છે અને જ્યાં જ્યાં રજૂઆત કરી છે સંસદમાં, તો આપણું કામ થયું છે, જનતાનું કામ થયું છે. એમનો એક હેતુ છે, પાટીલ સાહેબના મનમાં એક આઈડિયા છે કે ફેમ ઓનર એન્ડ ફેમ ફ્રોમ નો કન્ડિશન રાઇઝ એક્ટ એટ યોર પાર્ટ ધેર ઓલ ધ ઓનર લાઈઝ. તો આ એક ખૂબ જ સારી પ્રક્રિયા છે જે શરૂ થઈ છે અને આને નિરંતર અને નિયમિત રાખવી જોઈએ કે જેથી સમાજના જુદા જુદા વર્ગના જુદા જુદા પ્રશ્નો જે સમાજ વતી પ્રતિનિધિઓ છે એ યોગ્ય સ્તરે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે રજૂ કરી શકે. એડવોકેટ સાથેનો જો કોઈ સંવાદ થયો હોય તો આ પહેલો પ્રસંગ છે અને એ માટે સીઆર પાટીલ સાહેબને જેટલા અભિનંદન અપાય એટલા ઓછા છે. આપણા પ્રશ્નો, આપણી સમસ્યાઓનું આપણે નિરાકરણ કઈ રીતે કરી શકે, આપણા સૂચનો શું છે, એ તમામની આપણે આજે ચર્ચા કરીશું. કે કાયદો સંસદમાં ઘડાય અને જે ઘડાયેલો કાયદો હોય એની ફોર કોર્નર્સમાં ન્યાયતંત્ર ન્યાય આપે. ઘણા લોકો સંવાદથી દૂર ભાગતા હોય પણ પાટીલ સાહેબે આજે સમાજના બુદ્ધિજીવી વર્ગ સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો છે. યહાં હમ મલ્ટીપલ લોસ મેં ડીલ કરતે થે, ઇનડાયરેક્ટ ટેક્સ મેં, સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, લક્ઝરી ટેક્સ, સો મેની ટેક્સીસ વર ધેર. તો ઇન સબકો મર્જ કરકે એક સિંગલ ટેક્સ બના દિયા ગયા તાકિ કોમન પબ્લિક જો બિઝનેસ કરના ચાહતી હૈ ઉસકો હર્ડલ્સ યા કોઈ ભી પ્રોબ્લમ્સ કા સામના ના કરના પડે. ઇન્ડિપેન્ડન્સ કે બાદ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, ઇફ સમથિંગ હેઝ હેપન્ડ એઝ અ રિફોર્મ, બિગેસ્ટ રિફોર્મ ઇન ધ કન્ટ્રી, દેટ ઇઝ જીએસટી. એન્ડ યુ વિલ હેવ ટુ અપ્રિશિએટ ધસ કે અગર યે ગવર્મેન્ટ કા સ્ટ્રોંગ ઇનિશિએટિવ નહીં હોતા તો એ નહીં હોતા. સુરતના લોકો હું જરા મને ત્યાં પૂછે છે કે સુરતની વિશેષતા શું છે, હું અમને એક લાઈનમાં કહું છું, સુરતની વિશેષતા એ છે કે સુરતી હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારેય નહીં લંબાવે. આ સુરતની વિશેષતા. આવનારા દિવસોમાં એને ઝડપમાં હજુ વધુ સારી રીતે આ સુરતના ડેવલપમેન્ટ માટે જે પણ કરવું પડશે એ કરવાની આપણી તૈયારી છે. આજે તમારી પાસે મને સજેશન લેવાનો પણ ઈરાદો હતો, તો તમે મને પત્ર દ્વારા પણ આપી શકો, મને ફોનથી પણ કહી શકશો. તમારા નાના નાના સજેશનો બહુ ઉપયોગી થશે, કેમ કે હું એવું માનું છું કે સમાજના દરેક સ્તરના લોકો સુધી તમે સંપર્કમાં આવો છો, એમની તકલીફ પણ સમજો છો અને એ તકલીફનો ઉપાય શું છે એ પણ તમને અનુભવના આધારે તમે એનો ઉકેલ પણ સૂચવી શકો છો. તો એ તમે બંને વસ્તુ, એનો રસ્તો કેવો છે, એનો ઉકેલ શું હોઈ શકે, એના સજેશન સાથે આપો. તમારા કાયદામાં પણ પ્રોસિજરનો સુધારો કરવો છે કે નાના મોટા બીજા પણ સુધારા કરવા છે, તમે આપજો. લગ્ન વિષય દાવા પેન્ડિંગ હોય એની અંદર સાહેબ મનાઈ પણ મળેલી હોય તો તેવા સંજોગોમાં આવા સાહેબ આદેશો એ સબ જુડિસ મેટરમાં ઇન્ટરફિયર ગણાય, તો સાહેબ એમાં થોડું આપ સાહેબના જરૂરી સુધારા વધારા અને આદેશોની જરૂર છે. કોર્ટમાં કેસ ચલાવે છે, અમે આના તરફથી રજૂ કરો, અમારે વકીલપત્ર મૂકવાનું નથી, એ લોકો કોઈ વકીલપત્ર મૂકતા નથી, સીધી જ રજૂઆત કરે છે. તેમ છતાં કલેક્ટર કે નાયબ કલેક્ટર કે પ્રાંત યુવાન તો કોઈ પણ એમ નથી કહેતું કે તમારે ત્યાં અહીંયા રજૂઆત નહીં કહે. સાંભળો, એમને સાંભળો, છેલ્લે અમારે ગેટ આઉટ કરીને બહાર મોકલી દે ત્યારે સાહેબ આગળની કાર્યવાહી. 50 વખત અમે રજૂઆત કરી કલેક્ટરને, ત્યાં ડાઉટોનું કોઈ નિરાકરણ લાવો છે, પણ આજ દિન સુધી કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં ક્યારેય પણ થયું નથી. જો આ નિરાકરણ આવે તો વકીલ, જુનિયર વકીલોનો મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય. લોટરી રૂમમાં અંદર જ મને આપજો, કોઈ કરે આપજો.